આજના આ ઝડપી યુગમાં ખર્ચાઓ મુજબ કમાણીમાં વધારો થઈ રહ્યો નથી, પરિણામે મોટા ઘરોમાં અશાંતિ છે. જરૂરિયાત વગરના ખર્ચાઓ ઓછા કરો. માણસની મૂળ જરૂરિયાત રોટી કપડાં અને મકાનની હતી અને રહેશે. હવે શેતી જાઓ અને તમારી આવનારી પેઢીઓનો જરાક વિચાર કરો. તો ચાલો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે છેલ્લા 10 વર્ષમાં મોટાભાગના ઘરોની આર્થિક સ્થિતિ બગડવાના મુખ્ય 10 કારણ. તો ચાલો જાણીએ. પહેલું, હજારો રૂપિયા ખર્ચીને ઘરના તમામ સભ્યો પાસે મોંઘા સ્માર્ટફોન હોવા. બીજું, એકબીજાને જોઈ જોઈને દેખાદેખીમાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ. ત્રીજું, મુસાફરી માટે બાઇકથી ચાલતું હોય તો પણ સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ. ચોથું, ઘરમાં સ્વાદિષ્ટ અને સારું બનતું હોય છતાં પણ ઘરમાં બનેલું ઓછું ખાવું અને વીકેન્ડમાં બહાર જમવા જવાનો ચચકો. પાંચમું, એકબીજાથી સારા દેખાવ કરવા બ્યુટી પાર્લર, સલૂન અને બ્રાન્ડેડ કપડાનું વળગણ. છ, જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધુમાડો. સાતમું, સગાઈ હોય કે લગ્ન હોય ખોટો ભપકો દેખાડવા, ગજા બાર પૈસાનો ખોટો વેડફાટ. આઠ, સરકારી સ્કૂલનું નબળું નોલેજ હોય એવું માની અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની ફેશન અને સ્કૂલ તથા ટ્યુશન ફીમાં વધારો. નવ, ખોટી લાઇફસ્ટાઇલના કારણે મેડિકલ ખર્ચામાં વધારો. દસ, છેલ્લા 10 વર્ષમાં એકબીજાની દેખાદેખીમાં લોનનું ઊંચું વ્યાજ અને ક્રેડિટ કાર્ડના કારણે વધુ વસ્તુઓ ખરીદવાની કુટેવ. આજના આ સમય પ્રમાણે આ માહિતી તમને જરા કડવી લાગશે, પણ છે સત્ય. જો આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને અજબ ગજબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.